નમસ્કાર. ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સમાચારો સાથે હું છું ઝિંકલ. આજે હનુમાન જયંતિનો પર્વ. સાળંગપુરમાં હનુમાન જયંતિની ભવ્ય અને દિવ્ય ઉજવણી. વહેલી સવારથી જ દાદાના ભક્તો પહોંચી રહ્યા છે દર્શન માટે. સારંગપુરથી સંવાદદાતા કૃણાલ બારડ આપણી સાથે જોડાઈ ગયા છે. કૃણાલ, આજે હનુમાન જયંતિ છે, ભક્તોમાં કેવા પ્રકારનો ઉત્સાહ છે, મંદિરમાં કેવા પ્રકારનો માહોલ છે? બિલકુલ ઝિંકલ, જો વાત કરીએ તો વહેલી સવારથી સાળંગપુર ધામ ખાતે ભારે ભક્તોની ભીડ છે તે જામી છે. આપણી સાથે મંદિર પરિસરના હરિપ્રકાશ સ્વામીજી છે, તેમની સાથે સીધો સંવાદ કરીશું. હરિપ્રકાશ સ્વામીજી, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. શું કહેશો, આજે દાદાના બર્થડે નું સેલિબ્રેશન કરવામાં આવ્યું, કેવો માહોલ હતો? આપ સૌ જોઈ રહ્યા છો સાળંગપુર દાદાના દરબારની અંદર આજે ચૈત્ર સુધી પૂર્ણિમા ને મંગળવાર લાખો લોકોની ભીડ છે. આખી રાત કોઈ ભક્તો સૂતા નથી, એને માત્ર દાદાની જરાગમથી ઝાંખી થાય છે, દાદાનું મોઢું જોવા માટે આવ્યા છે અને દાદાને હેપી બર્થડે ટુ યુ કહી અને આશીર્વાદ અને કૃપા પ્રાપ્ત કરવા માટે આવ્યા છે. આજે ગઈકાલે રાતથી જ લાખો લોકો અહીંયા દાદાના દરબારમાં આવ્યા છે. અત્યારે આપે સૌએ જોયું કે મંગળા આરતી થઈ, શણગાર આરતી થઈ, હજારો લાખો લોકોની વચ્ચે કેક કટિંગ કરીને દાદાને બધા હેપી બર્થડે કહ્યું, નાચી કૂદીને બધા ખૂબ આનંદ કરી રહ્યા છે. અહીંયા આવનારા તમામ દાદાના જે ભક્તો છે એના માટે એટલી સરસ મજાની વ્યવસ્થાઓ ગોઠવી છે, એને જમવાની, એને શરબતની, એને પાણીની, એને રહેવાની કોઈ તકલીફ ના પડે એવી વ્યવસ્થા અહીંના પ્રશાસને બહુ સરસ મજાની કરી છે. આજના દિવસે અમે કષ્ટભંજન હનુમાન દાદાને એવી પ્રાર્થના કરીએ છીએ કે હે હનુમાન દાદા, આજ આપ પ્રગટ થયા છો, આજ આપનો જન્મ મહોત્સવ છે, તો આપની કૃપા સમગ્ર ભારત વર્ષ અને જગત ઉપર રહે એવી અમે આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સ્વામીજી, રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહેવાના છે, કઈ પ્રકારના કાર્યક્રમમાં એની ઉપસ્થિતિ છે, બીજા અન્ય કેટલા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહેશે, શું કહેશો? મહાનુભાવો તો હજારોની સંખ્યામાં મોટા મોટા શેઠિયાઓ, મોટા મોટા અધિકારીઓ બધા આવ્યા છે, પણ આપણા ગુજરાતના અતિ યશસ્વી અને લાડીલા અને બહુ ધાર્મિક અને સજ્જન વ્યક્તિ જેમનું નામ છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આજે હનુમાનજી મહારાજના દર્શન કરી અને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે, એ દાદાનું પૂજન કરશે, દાદાના અણકોટનું દર્શન કરશે અને આવો સરસ મજાના કાર્યક્રમમાં આજે દાદાને હેપી બર્થડે કહેવા આવવાના છે. સ્વામીજી, લોકસભાની ચૂંટણી નજીક છે, તેવામાં બર્થડે સેલિબ્રેશનમાં તમામ જે પક્ષોના નેતાઓ હોય છે તે અહીંયા પહોંચી રહ્યા છે, શું લાગી રહ્યું છે? જો દાદા હવના છે, દાદા કોઈ એક દાદાના હવવાની છૂટી છે અને બધા જ પક્ષના નેતાઓ દાદાના દર્શન કરવા આવે છે, પણ હું જનતાને એક એવી વિનંતી કરું છું કે બધાએ વોટ દેવા જજો, જજો ને જજો, અને વોટ પણ એવા લોકોને દેજો કે જેને રામ અને સનાતન હિન્દુ સંસ્કૃતિનો ફરીને ઉદ્ધાર કર્યો છે અને સમાજને જાગૃત કર્યા છે. ચોક્કસથી છેલ્લો સવાલ, અત્યારે જે પ્રમાણે માહોલ જોઈ રહ્યા છો, કઈ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અને કઈ રીતના જોવો છો? દાદાનો જન્મોત્સવ છે એટલે દાદાના ભક્તો આખા ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આખા દેશમાંથી, અમેરિકા, લંડન, કેનેડાથી બધા ભક્તો દાદાને હેપી બર્થડે કહેવા આવ્યા છે. આ માહોલ જો ભક્તિમય, આનંદમય, ખુશીમય, આમાં કોઈને કાંઈ દુઃખ જ નથી. આટલો તાપ પડે છે, આટલો પરસેવો વળે છે, આટલા કૂદે છે, કોઈને તરસ નથી લાગતી, કોઈને ભૂખ નથી લાગતી, બસ બધાને એક જ હેપી બર્થડે ટુ યુ દાદા, હેપી બર્થડે ટુ યુ દાદા, એટલે બધા દાદામય થઈ ગયા છે. ઝિંકલ, વાત કરીએ તો જે પ્રમાણે આજે કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભાવી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, દાદાના બર્થડે સેલિબ્રેશન કરવામાં આવી રહ્યો છે, સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓની પણ સૂચક હાજરી છે તે અહીંયા જોવા મળશે. ઝિંકલ જી, કૃણાલ, આપ અમારી સાથે જ જોડાયેલા રહેજો. ડભોડાથી આપણી સાથે કુશાગ્ર ભટ્ટ જોડાઈ ગયા છે અને રાજકોટથી આપણી સાથે સંવાદદાતા રહીમ લાખાણી પણ જોડાઈ ગયા છે. સૌપ્રથમ કુશાગ્ર, તમને પૂછવા માંગીશ, આજે ચૈત્રી પૂનમ, હનુમાન જયંતિનો દિવસ છે, ડભોડામાં કેવા પ્રકારનું આયોજન છે, કેવા પ્રકારનો માહોલ છે? ઝિંકલ, જો વાત કરીએ આપણે આજના દિવસે મહોત્સવની ઉજવણી તો થઈ રહી છે, પરંતુ આજે વિશેષ સંયોગ એ બની રહ્યો છે કે આજે મંગળવાર છે અને મંગળવારના દિવસે હનુમાનજીને ભજવાનો, તેમની ઉપાસના કરવાનો વિશેષ
દિવસ માનવામાં આવે છે અને આ જ દિવસની સાથે આજે હનુમાન જન્મોત્સવની ઉજવણી, એટલે આ સંયોગ શુભ માનવામાં આવી રહ્યો છે અને તેને લઈને જ ભક્તોની ભીડ આજે વહેલી સવારથી અહીં દબોડા હનુમાનજીના મંદિરે દર્શન ખાતે આવી પહોંચી. સવારે 5 વાગે જ્યારે આરતી શરૂ થઈ હતી અને આરતીની અંદર પણ મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા. આરતીની સાથે મારુતિ યજ્ઞની શરૂઆત અહીંયા કરવામાં આવી અને મારુતિ યજ્ઞ બાદ હવે જે રીતે અનેક કાર્યક્રમો આજના દિવસ દરમિયાન યોજાવાના છે, જેની અંદર શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 1111 તેલના ડબ્બા સાથે અભિષેક આજે વિશેષ કરવામાં આવશે અને તેલના ડબ્બાનો આ વિશેષ અભિષેક કરવામાં આવ્યો છે. કહેવાય છે 1111 આ તેલના ડબ્બા છે, પરંતુ આની સંખ્યા, આનો આંકડો છે તે વધી શકે છે કે જ્યારે આજે લાખોની સંખ્યામાં ભીડ અને આવશે ત્યારે તેલના ડબ્બાની સંખ્યામાં પણ વધારો થશે અને 1400-1500 આસપાસ તેલના ડબ્બાનો અભિષેક આજે હનુમાન દાદાને થવાનો છે. અને આની સાથે જ આજે મહાઆરતી છે કે મહાઆરતી પણ આજે સવિશેષ કરવામાં આવશે. એક અને 151 કિલોના કેક છે કે તે પણ ગ્રામજનોના સહયોગથી આજે તૈયાર કરવામાં આવ્યો છે. તે કેક કટિંગ પણ આજે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઉજવવામાં આવશે. આપણી સાથે એના ટ્રસ્ટી બળદેવભાઈ પણ જોડાયેલા છે. સૌથી પહેલા તો આજે દિવસ દરમિયાન કેવો માહોલ રહેવાનો છે, ભક્તોની સંખ્યા કેટલી આવવાની છે, કેવી આશા? આજે સવારે વહેલા 5 વાગે જ્યારે મંદિર ખુલે, મંદિરના દ્વાર, ત્યારથી આરતી ચાલુ થાય. આરતી પત્યા પછી તરત જ અમારો મહારુદ્ર યજ્ઞ ચાલુ થાય. યજ્ઞ લગભગ 8 વાગે પતી જશે, 8:30 વાગે. 8 વાગ્યા પત્યા પછી એ દાદાને 1111 તેલના ડબ્બાથી અભિષેક કરવામાં આવશે. પણ આ વખતે 1111 ડબ્બા તો છે, પણ એના કરતાં પણ વધુ 2000 ડબ્બા જેવું થઈ ગયું છે. અને શોભાયાત્રા ગામમાં નીકળવામાં આવશે. આખા રૂટ ઉપર ડભોડા હનુમાનજી મંદિરથી નીકળી ડભોડા ગામની ભાગોળ થઈ બડિયાદેવના મંદિરે થઈ અને અમારો જેમ રથયાત્રાનો રૂટ હોય છે, એમ દર વખતે અમારે એક શોભાયાત્રાનો રૂટ છે, એ રૂટ ઉપર ફરશે. અને આ શોભાયાત્રામાં આપણા લોકગાયક શ્રી વિજયભાઈ સુવાડા પણ શોભાયાત્રામાં ધૂમ મચાવશે. સાથે સાથે હનુમાન જયંતીમાં આ વખતે કંઈક નવીન કરવાથી તમે કદાચ હનુમાનજી મંદિરને, હનુમાનજીને ટીવીમાં ઉડતા જોયા છે, પણ અમે આ વખત એવો લાઈવ પ્રોગ્રામ કરવાના છીએ કે હનુમાનજી મંદિર, હનુમાનજીને આપણે આકાશમાં ઉડતા બતાવીશું. એટલે આજે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કેટલા લોકો આવવાની, કેટલા લોકો દર્શને આવી શકે છે, કેવી શક્યતા છે અને કેવી વ્યવસ્થા કરવામાં આવી? દર વખતે આપણા ત્યાં લગભગ 4-5 લાખ દર્શનાર્થીઓ દર્શન કરવા આવતા હોય છે, પણ આ વખતે થોડો વિશેષ મહિમા છે. મંગળવાર છે અને હનુમાન જયંતિ બંને સાથે છે. આપણે અહીંયા 50 એકર જમારોની રસોઈ બનાવી છે, જે ભોજન પ્રસાદ લઈ અને દર્શન કરી ભોજન પ્રસાદ લઈને પછી જ જાય. અને આજની મારી ગણતરી પ્રમાણે 4.5-5 લાખ પબ્લિક દર્શનાર્થીઓ દર્શન કરવા આવશે. ખૂબ ખૂબ આભાર વાત કરવા બદલ. તો જિંકલ, જે રીતે અનેક લાખોની સંખ્યામાં જ્યારે ભક્તો આવી રહ્યા છે ત્યારે મંદિર ટ્રસ્ટ તરફથી પણ વિશેષ આયોજન, કોઈને અસુવિધા ના પડે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય ત્યારે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિંકલ જી, બિલકુલ. આપણી સાથે રાજકોટથી રહીમ પણ જોડાયેલા છે. રહીમ, આજે કષ્ટભંજન દેવનો જન્મદિવસ છે, ચૈત્રી પૂનમનું આ પર્વ છે, કેવા પ્રકારની ઉજવણી અને રાજકોટના મંદિરોમાં કેવા પ્રકારનો માહોલ? ડબલ બેવડો ઉત્સાહ કહી શકાય, કારણ કે પવનપુત્ર હનુમાનજીનું આજે જન્મદિવસ છે ને સાથે રાજકોટની જો વાત કરું તો રાજકોટ શહેરની અંદર 4500 જેટલા મંદિરો છે તે હનુમાનજીના આવેલા છે. આ તમામ મંદિરોમાં અનોખો આયોજન છે તે કરવામાં આવ્યું છે. અત્યારે હું ઉપસ્થિત છું બાલાજી હનુમાનજી મંદિર, કે જ્યાં ભક્તોની ભીડ છે તે સવારથી જ જામી છે, લોકો દર્શનના માટે આવી રહ્યા છે. સાથે સાથે જે રીતના વાત કરીએ તો વર્ણાંગી છે તે બાલાજી દાદાની પણ રાજકોટ શહેરમાં નીકળવાની છે અને સાથે જે બેવડો ઉત્સાહ છે, હવનનું ખાસ આયોજન છે તે કરવામાં આવ્યું છે. 51 કુંડી હવન છે તે રાખવામાં આવશે. સંદીપભાઈ છે તેઓની સાથે આપણે વાત કરવાના પ્રયાસ કરશું. સંદીપભાઈ, ખાસ હનુમાન જયંતિને ખાસ ભવ્ય ઉજવણી શું કયો છો? બાલાજી હનુમાનજી મહારાજ કી જય, કષ્ટભંજન દેવ કી જય. આજનો માહોલ બહુ સરસ છે અને બીજા નંબરમાં જોઈએ આપણે વાત કરીએ તો સવારના 5:30 વાગે મંગળા આરતી, સવારે 7:45 શણગાર આરતી અને અત્યારે 9:30 વાગે મારુતિ યજ્ઞ અને દાદાને ચોકલેટનો અંકુટ પણ ધરાવવામાં આવશે અને સાથે બપોરના 12 વાગે બાલાજી દાદાના જન્મોત્સવની આરતી પણ કરવામાં આવશે અને બધા હરિભક્તો આરતીનો ખાસ લાભ લે એવી વિનંતી. અને બીજા નંબરમાં કહીએ આપણે તો બાલાજી દાદાને ખાસ કરીને આપણે જોઈએ તો
ગુંદી ગાંઠિયા અને ચણાનું શાક જે દાદાનો પ્રસાદ છે એ પણ આજે આખો દિવસ અવિરત પ્રમાણમાં બધાને પ્રસાદ મળી રહેશે. એ રીતે બધાને પ્રસાદનો લાભ લઈએ એવી રીતે ખાસ વિનંતી અને બાલાજી દાદાના ચરણ કમળમાં પ્રાર્થના કરી જાય બધાની મનોકામના પૂર્ણ કરે બાલાજી હનુમાનજી મહારાજ કી જય. હું દ્રશ્યો બતાવીશ બાલાજી દાદાના કે જે રીતના શણગાર કરવામાં, કારણ કે આપણો જન્મદિવસ હોય છે તો આપણે નવા વાઘા પહેરતા હોય છે, પરંતુ બાલાજી દાદાને પણ ખાસ શણગાર છે તે અલગ જ કરવામાં આવ્યો છે. સાથે કારણ કે જ્યારે પણ જન્મદિવસ હોય છે તો લોકો જે સપ્રેમ ભેટ દેતા હોય છે બ્રેડ પણ અહીં આપવામાં આવે છે. હું બીજી બાજુના દ્રશ્ય જિંકલ બતાવવા માંગીશ કે જે રીતના મંદિરના પંટાંગણની અંદર ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે. લોકો છે તે દાદાના દર્શન માટે આવી રહ્યા છે અને સાથે એક તરફ લોકોની ભીડ અને બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો 51 કુંડી યજ્ઞ છે તેની પણ તૈયારીઓ છે તે મંદિરના પટાંગણની અંદર જ થઈ રહી છે. એટલે કહી શકાય કે જે રીતના મંદિરની અંદર પટાંગણની અંદર જ ભવ્ય ઉજવણીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. સવહેલી સવારથી જે લોકોની ભીડ છે તે અહીં જોવા મળશે. 5 વાગ્યાથી લોકોની ભીડ છે તે જોવા મળતી હોય છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતના ભક્તોની ભીડ છે અહીં ઉમટી પડી છે બાલાજી દાદાના મંદિર ખાતે, કારણ કે જે રીતના 4500 જેટલા મંદિરો છે ત્યાં આની ઉજવણી થઈ રહી છે રાજકોટમાં. સાથે અવનવી કેકો છે તે પણ તૈયાર કરવામાં આવી છે કે તેમના જે કેક કટિંગ કરીને જન્મદિવસની ઉજવણી. બેન શું કહેશો, આજે જન્મજયંતિ બાલાજી દાદાની શું કહેશો, કેવું લાગી રહ્યું છે? આજે બાલાજી દાદાનો જન્મદિવસ છે, આજે સવારથી જ એટલી હદે રશ છે, 108 કુંડી યજ્ઞ ચાલુ છે અને બાલાજી દાદાના આશીર્વાદ બધાને મળી રહ્યા છે અને બાલાજી દાદાની કૃપા ખૂબ જ છે. રાજકોટની અંદર બાલાજી દાદાનું મંદિર બહુ પ્રખ્યાત છે અને અત્યારથી જેટલું રશ છે અને ભીડ છે અને આરતીમાં પણ સવારે 4-4:30 થી એટલી ભીડ છે. જય શું કયો છો, દર્શન કરી રહ્યા છો, દાદા આગળ પણ માંગી રહ્યા છો, શું કયો છો ખાસ આજના? બાલાજીના દર્શન કરવાથી બધી મનની મનોકામના પરિપૂર્ણ થાય છે અને આ વર્ષો જૂનું મંદિર છે અને બડે બાલાજી પણ કહેવાય છે અને અહીંયા બધાની માનતા પૂરી થાય છે. તમામ લોકોની માનતા પૂર્ણ થતી હોય છે. દ્રશ્યો જોઈ શકાય છે કે લોકોની ભીડ છે તે અત્યારે અહીં જોવા મળી રહી છે, દર્શનાર્થીઓ આવી રહ્યા છે. બીજી તરફ હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જે 51 કુંડી મહાયજ્ઞ જેની શરૂઆત થવા જઈ રહી છે મંદિરના પટાંગણની અંદર જ જે હવન જે કરવામાં આવ્યું છે, મહાયજ્ઞ છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે આખો દિવસ જે હનુમાન દાદા છે તેમની ઉજવણીને લઈને રાજકોટના તમામ મંદિરોની અંદર જે શણગાર છે તે કરવામાં આવ્યો છે. એટલે રાજકોટના બાલાજી મંદિરની અંદર પણ ખાસ છે તે જન્મ ઉત્સવનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. જિંકલ જી, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપ બંનેનો આભાર. તો કષ્ટભંજન દેવનો આજે જન્મદિવસ છે અને તમામ મંદિરોમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે હનુમાન દાદાના જન્મદિનને લઈ અને મંદિરમાં દર્શન માટે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. હનુમાન જન્મોત્સવની ભવ્યાથી ભવ્ય ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ રહી છે અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડબોડા ખાતે ડબોડા હનુમાનજીના મંદિર ખાતે પણ ભક્તોનો ધસારો વહેલી સવારથી જોવા મળી રહ્યો છે. જ્યારે આજે જન્મોત્સવની ઉજવણી મંદિર ખાતે કરવામાં આવી રહી છે, અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે આજના દિવસનું શું મહત્વ છે, ડબોડા હનુમાનજીનું સવિશેષ દર્શનનો શું મહિમા છે, તે સમગ્ર વિશે જાણકારી મેળવીશું. મારી સાથે જોડાઈ ચૂક્યા છે અહીંના મહારાજ શેખરભાઈ. શેખરભાઈ શું કહેશો, આજના દિવસનો શું વિશેષ મહિમા રહેલો છે? જય સિયારામ. ચૈત્રી સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ, હનુમાન જન્મોત્સવ, હનુમાનજીનું પ્રાગટ્ય દિવસ. જો કે 11મા રુદ્ર અવતાર છે હનુમાનજી મહારાજ અને આજે વિશેષ કરીને મંગળવાર ચૈત્રી સુદ પૂનમ હનુમાનજીનો સાચો વાર છે. અને 1100 વર્ષ ગાંધીનગરની બાજુમાં અહીંયા ડભોડા કરીને ગામ છે, સ્વયંભૂ દાદા અહીંયા બિરાજમાન છે. આ મૂર્તિનું મહત્વ એવું છે કે અહીંયા પ્રતિષ્ઠા કરવામાં નથી આવી. સદરા રાજા જે હતા પાટણના સિદ્ધરાજ જયસિંહ, ત્યાં બ્રિટિશ ગવર્મેન્ટે ચડાઈ કરી હતી, દેવગઢ કરીને ગામ હતું અહીંયા. ત્યારબાદ એ રાજાએ અહીંયા વસવાટ કર્યો, અહીંયા બધું ગોચર હતું, નગદી કિનારો છે અહીંયા આગળ રામજી મંદિરની બાજુમાં. ત્યારબાદ જે પશુધન હતું રાજાનું એ એક ટીલડી નામની ગાય જે હતી એ દૂધ અહીંયા આપોઆપ જરી જતી હતી. તો રાજાને શંકા થઈ તો એ ગોવાળિયા ઉપર વોચ રાખી અને ધ્યાનમાં આવ્યું કે ભાઈ ગોવાળિયાને કંઈ દૂધનું ભેળસેળ કરતા નથી. આ સ્થાન ઉપર અત્યારે જે દાદાનું મૂર્તિ તમને દેખાઈ રહી છે
એ જગ્યા ઉપર આપોઆપ દૂધ જરી જતી હતી. તો ખોદકામ કરવામાં આવ્યું અને મૂર્તિની સ્થાપના થઈ. વિશેષ કરીને શનિવારે પણ ઘસારો રહે છે. અત્યારે મંદિર ટ્રસ્ટ ગ્રામજનો દ્વારા મંગળવારે 5 વાગે મંગળા આરતી, ત્યારબાદ 8:15 વાગે મારુતિ યજ્ઞ, 8:30 વાગે 1111 તિલના ડબ્બાનો અભિષેક કરવામાં આવશે. અહીંયા 12 વાગે 108 દીવાની મહાઆરતી, એ પણ અહીંયા ન્યૂઝ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ આવશે. ત્યારબાદ 151 કિલોની કેક ડભોડા સમસ્ત ગ્રામજનો દ્વારા અહીંયા કાપવામાં આવશે. રાત્રે 12 વાગ્યા સુધી મંદિરના દ્વાર ખુલ્લા રહે છે. વિશેષ કરીને મહત્વ અહીંયા કોઈ પણ તમારું કાર્ય હોય, સંકલ્પ હોય, બાધા આખડી હોય, આરોગ્યમાં કંઈ પણ હાનિ હોય અથવા તો કોઈ પણ કાર્ય તમારું અટવાતું હોય તો કોઈને કહેવાની જરૂર નથી. સાક્ષાત દાદાના સ્વરૂપના આગળ આવી અને તમારે એમના ચરણોમાં માનસિક અરજી કરો એટલે ડભોડિયા હનુમાનજી મહારાજ તરત જ એ અરજી પરિપૂર્ણ કરે છે. અને લોકો વર્ષોથી અહીંયા આવે છે અને આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા હનુમાનજી મહારાજ ડોક્ટરો છૂટી ગયા હોય, વેન્ટિલેટર ઉપર કેસ હોય, ખાલી એક દોરો દાદાના નામથી બાંધો અને દુઃખ દૂર થાય છે. એવું આ સ્વયંભૂ જાગૃત હનુમાનજી મંદિર છે. દરેક દર્શનાર્થી આવીને એમના પ્રશ્નો અહીંયા મૂકે છે દાદાના શ્રી ચરણોમાં. ખૂબ આભાર ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરવા બદલ. તો જે રીતે આ મંદિરનો સવિશેષ મહિમા છે, વર્ષો પુરાણો સ્વયંભૂ દાદાજીની મૂર્તિ અહીંયા દાદાજી સાક્ષાત બિરાજમાન છે અને ભક્તોની અંદર અતુટ શ્રદ્ધા અને આસ્થા મંદિર સાથે જોડાયેલી છે, ત્યારે આજના વિશેષ દિવસે હનુમાન જન્મોત્સવના દિવસે વિશેષ કરીને ભક્તો દૂર દૂરથી અહીંયા દર્શને આવતા હોય છે. કેમેરા પર્સન નરેશ સાથે કુશાગ્ર ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ડભોડા. તો હનુમાન જયંતિને લઈ અને કેમ્પ હનુમાન ખાતે કેવો માહોલ છે આવું જોઈએ. આજે કષ્ટભંજન દેવનો જન્મદિવસ. જી ખાસ, આજે હનુમાન જયંતિ છે અને કેમ્પ હનુમાન ખાતે 101 કિલોનો મહાલાડુનો પ્રસાદ હનુમાન દાદાને અર્પણ કરવામાં આવશે. તદુપરાંત જે સવારથી શોભાયાત્રા નીકાળવામાં આવી હતી અને શોભાયાત્રા અત્યારે હાલ કેમ્પ હનુમાન સુધી પહોંચી છે. અને ખાસ આજે જે કાર્યક્રમની વાત કરીએ તો પુષ્પો ઉછાળીને જે જન્મોત્સવ મનાવવામાં આવશે, તદુપરાંત જે મારુતિ યજ્ઞ થશે અને ત્યારબાદ ધજા ચડાવવામાં આવશે, ધજા બાદ જે ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવશે. જે રીતે આજે હનુમાન જયંતિ છે, કેવી ભક્તિ થઈ રહી છે, કેવી રીતે તમે ઉત્સાહમાં છો, શું કહેશો? અમે ઈસનપુરથી 500 માણસ ચાલીને આવીએ છીએ અને આજે હનુમાન કેમ્પ હનુમાન મંદિર આવીએ છીએ. ઈસનપુર છે, અમે ઈસનપુર થી આવ્યા છે. ખાસ ભક્તોમાં ઉત્સાહ છે, લાડુનો પ્રસાદ લઈને આવ્યા છો, શું કહેશો? સવામણી બુંદી કા પ્રસાદ હૈ, સવામણી બુંદી કા ઓર ફ્રૂટ કા પ્રસાદ હૈ. ઈસનપુર સે આયે હમ લોગ, પ્રભાત ફેરી, ઈસનપુર પ્રભાત ફેરી, તીર્થભૂમિ સોસાયટી, મોની હોટલ કે પીછે સે. ચારો જુગ પ્રતાપ તુમારા હૈ પ્રસિદ્ધ જગ ઉજિયારા, કળિયુગના એક એવા દેવ કે જેમનો આજે જન્મ જયંતિ છે, કેવો ઉત્સાહ? બહુ બઢિયા ઉત્સાહ હૈ, હમ લોગ ઈસનપુર સે પ્રભાત ફેરી વાલે સબ લોગ પ્રસાદ લેકે ઓર પેદલ ચલ કે આયે, સબ લોગ કમ સે કમ 400 આદમી આયે. આપ કહાં સે આયો? ઈસનપુર, ઈસનપુર સે, ઈસનપુર સે આયે, પૂરા સંગ લેકે આયે પેદલ. મેમ નગર બસ બઢિયા, હનુમાન જયંતિ સે એટલે પેદલ ચલ કે આયે. હનુમાન જયંતિ છે અને કેમ્પ હનુમાન ખાતે સવારથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે ઉમટ્યા છે. ખાસ હનુમાન દાદાની જન્મ જયંતિ હોય ત્યારે કેમ્પ હનુમાન ઘાટે દર વખતે મોટું આયોજન કરવામાં આવ્યું છે અને કાર્ય કરવામાં આવતું હોય છે અને આજે પણ આયોજનના ભાગરૂપે ભક્તો